વાર્તા 229 સંવત 1981 ના જેઠ સુદ એકમને રોજ સભામાં સાધુ મુક્ત વલ્લભદાસજીએ પૂછ્યું છે, મહાકાળ જ્યારે મહાપ્રલય કરે ત્યારે બધા જીવ ક્યાં રહેતા હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સર્વે જીવ માયામાં લીન થઈ જાય છે અને માયા મૂળ પુરુષ જે શ્રીકૃષ્ણ તેને વિશે લીન થઈ જાય છે અને એ પુરુષ વાસુદેવ બ્રહ્મની સભામાં રહે છે। જ્યારે સૃષ્ટિ સૃજવાનો સમય થાય ત્યારે પુરુષે માયાને લીન કરી હોય તેને બહાર કાઢીને તે માયા થકી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે। પછી બોલ્યા છે, બ્રહ્માંડ વસ્યું તોય શું અને ન વસ્યું તોય શું? આપણે તો મહારાજને મહારાજના મુક્તને પકડીને તેમાં આત્મબુદ્ધિ કરીને તેમાં જોડાવું। અમે તો બદ્રિકાશ્રમ નથી દેખ્યું, શ્વેત દ્વીપ નથી દેખ્યું, ગોલોક નથી દેખ્યું અને અનંત કોટી બ્રહ્માંડ પણ નથી દેખ્યા। અમે તો કાંઈ દેખ્યું નથી, તો અમે શું જવાબ દઈએ? તમે આ લોકનું પૂછો તેમાં અમે મૂંઝાઈ પડીએ એવા ઉત્તર તો વિદ્વાનો કરી શકે। જેણે ગામ કે માર્ગ દેખ્યો ન હોય તેનાથી શું ઉત્તર દેવાય? જેમ ગાદી ઉપર રાજા બેઠો હોય તે મારા ગામ કે દેશ કેટલા છે તે જાણતો નથી, તો પુરુષોત્તમ નારાયણને એમના મુક્ત ક્યાંથી જાણે? છે તો બધુંય હસ્તામળ, પણ જેમ બહિર્ભૂમિ જઈ આવે તે કોઈ જોતા નથી, એમ ભગવાનના સુખ આગળ અને મૂર્તિ આગળ એ બહિર્ભૂમિ ગયા જેવું છે। એ તો ઢૂંઢિયા છે, તે વિષ્ટાને ખોળે છે એવું છે। અમારો સિદ્ધાંત તો એવો છે, જે મેરે તો તુમ એક આધારા, જે એક પુરુષોત્તમ નારાયણની મૂર્તિ અને તેના સંત, તે વિના બીજી કોઈ વાત જ નથી। તે વિના બીજી વાતો કરીએ તેમાં મૂંઝાઈ જવાય। દ્રૌપદીનું ભારત થયું અને સીતાની રામાયણ થઈ, એમાં આપણું કાંઈ ન વળે, એમાં આપણે ફસાઈ પડીએ। એક જણસ જે મહારાજ તે ઓળખાય એ સર્વે સાધનનું ફળ છે। પાત્ર થઈએ તો બધુંય આવે, જેમ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ રહે, તેમ શ્રીજી મહારાજના જેવા શુદ્ધ પાત્ર થઈએ તો શ્રીજી મહારાજ રહે। તે પુરુષ પ્રયત્ન કરવા માંડે તો શ્રીજી મહારાજ પાત્ર કરી દે। ચિંતામણી તો મળી છે, પણ દરજીની માફક શિવવામાં જાય છે। તેમ મૂર્તિ તો મળી છે, પણ તેમાં આપોપો કરીને જીવ જોડતા નથી। વાર્તા 229 પૂર્ણ।